ધાનેરાના રેલવે પુલ પાસે આવેલા એક ભંગારના ગોડાઉનમાં રાત્રિના સમયે અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, તો બીજી તરફ નગરપાલિકાના બે ફાયર ફાઈટર દ્વારા મહામુસીબતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ધાનેરા શહેરના રહેણાંક વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ધમધમી રહ્યા છે અને જાહેરમાં ગાડીઓ તોડવામાં આવી રહી છે, તો બીજી તરફ ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની પણ ઘટના સામે આવી રહી છે. ધાનેરા વિવેકાનંદ સોસાયટી આગળ આવેલ અને રેલવે પુલની બાજુમાં ગોડાઉનમાં રાત્રિના સમયે અચાનક આગ લાગતા લોકો ભયભીત બન્યા હતા, તો બીજી તરફ આગને લઈ ઘટના સ્થળે લોકોના ટોરેટોરા ઉમટી પડ્યા હતા અને લોકો દ્વારા ધાનેરા નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરાતા નગરપાલિકાનું ફાયર ફાઈટર તેમજ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને નગરપાલિકાના બે ફાયર ફાઈટર દ્વારા મહામુસીબતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પણ આ એક ગોડાઉનમાં બે વર્ષમાં બીજી વાર આગ લાગતા અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે, ત્યારે લોકો ઈચ્છી રહ્યા છે કે તંત્ર જે ગેરકાયદેસર રહેણાંક વિસ્તારમાં ગાડીઓ તોડવાના કારખાનાઓ ધમધમી રહ્યા છે તે બંધ કરાવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા.